जो स्वाध्याय 5.5 एक्स विषय विकलन करो जो आ गुणाकार है एक तो गुणाकार नो नियम तो आवे जूनी रीत आवे अगर नी पण अत्यारे आपणे आ रेग्युलर बहु मोटो गुणाकार भागाकार होय त्यारे बन्ने बाजू लॉग लेवो अने मे y धार्यु आपणे dy / dx शोधशो तो बन्ने बाजू लॉग लेता आ लॉग y आ लॉग पहेलू प्लस लॉग बीजू प्लस आ लॉग त्रीजू लॉग लईए गुणाकार छे એટલે સરવાળો થઈ જાય આનું એક્સ વિશે વિકલન કરતા લોગ નું 1 / y y નું dy / dx આ લોગ નું 1 / cos આ લોગ નું થયું હજી cos નું અહીં માઇનસ સાઈન બાજુ લખવાનું ધ્યાન રાખજો આ લોગ નું 1 / cos આ લોગ નું થયું આ cos નું માઇનસ સાઈન અને 2x નું પાછું 2 લોગ નું 1 / cos નું માઇનસ સાઈન અને 3x નું પાછું 3 માટે dy / dx બરાબર y ગુણાકારમાં જાય y સામે ગુણાકારમાં માઇનસ સાઈન / cos 2 साइन 2x अपन कोस 2x 3 साइन 3x अपन कोस 3x भाई y की कीमत मुकी हो तो y की कीमत cos x cos 2x ने cos 3x अब y की कीमत मुकी है साइन अपन cos એટલે 10 આ 2 tan 2x 3 tan 3x આમાંથી માઈનસ કોઈ બહાર કાઢવું હોય અહીંયા આગળ તોય ચાલે अथवा जूनी रीत छे ए प्रमाणे चाले जूनी रीत आवी छे जो ध्यान राखो आगळनी cos x cos 2x અને cos 3x તો જો પહેલા આ બે બાર આ પહેલાનું વિકલન આ બે બાર આડાવડા ગમે એમ લખો ચાલે વચ્ચેનાનું વિકલન हाँ पहला बे बार छेला नु विकलन आ एम नु एम कोस नु माइनस साइन कोस नु माइनस साइन 2x अने 2x नु पाछू 2 कोस नु माइनस साइन 3x अने 3x नु 3 એટલે કે માઇનસ સાઇન એક્સ કોસ 2x કોસ 3x માઇનસ 2 માઇનસ 3 બસ આટલું ચાલે તેમ છતાં અમુકને એવી ઈચ્છા થાય કે મારે તો કોસ એક્સ કોસ 2x ને કોસ 3x કોમન કાઢવા છે ઉપરનો આ જવાબ મેળવવો છે આ ઉપર જે આવ્યો એ જવાબ મેળવવો છે તો જુઓ આમાં બે હતા આ વધારાનું બહાર કાઢ્યું તો આને ભાગવા પડે સાઈન / કોસ ટૂંકમાં ગુણાકાર કરો એટલે પેલું સ્ટેપ આવી જાય અહીં આ બે હતા આ બે તો આને કોસ 2x વડે ભાગવા પડે એ જ રીતે આને કોસ 3x એટલે કે cos x cos 2x cos 3x આ માઇનસ 10x આ 10 2x આ 10 3x એટલે ઉપરનો જવાબ મેળવવો હોય તો આ પ્રમાણે કરવાનું બાકી આ ચાલે ભાઈ આગળ જુઓ ભાઈ મોટો ગુણાકાર ભાગાકાર છે તો બંને બાજુ લોગ લેતા તો એ લોગ y આ વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે એક દ્વિતીયાંશ આવું એટલે અહીં લોગ લઈએ એટલે આ એક તૃતીયાંશ આગળ આવે તો વર્ગમૂળ હોય તો સીધું એક તૃતીયાંશ લોગ લઈએ છીએ ધ્યાન રાખજો લોગ પહેલું પ્લસ લોગ બીજું એક્સ માઇનસ ટુ માઇનસ છેદ છે એ માઇનસ થાય
अणु एक्स विषय विकलन करता लॉग नु 1 अपॉन y डिवाइड बाय dx आ लॉग नु 1 अपॉन लॉग नु पेलू 1 अपॉन जी अणु बाकी पण अणु एक थाय એટલે લખતા નથી लॉग नु 1 अपॉन अणु પછી એક થાય હવે આ y ગુણાકાર માં જાય y ऊपर जाए y by 2 જ્યાં y ની મોટી કિંમત વધારે નીચે લખવાની ને કઈ નાની વધારે લખી રાખવાની તો y ની કિંમત આ રહી અહીં નીચે લખવાની ફરજિયાત એ જ પ્રમાણે આ તો dy by dx હો તો तो जो है वर्गमूल है तो बन्ने बाजू लॉग लई है એટલે 1 बाय आई 1 बाय 2 लखा जो है घनमूल हो तो 1 बाय 3 लखा आई चतुर्थमूल हो तो 1 बाय 4 लखा पर अहीं આગળ આ દાખલામાં વર્ગમૂળ છે એટલે આપણે 1 बाय 2 લખીએ તો આ લોગ પહેલું x 3 પ્લસ લોગ બીજા નંબરનું માઈનસ લોગ આ अणु x विषय विकलन करता लॉग नु 1 अपॉन y डिवाइड बाय dx आ लॉग नु 1 अपॉन પછી આનું કરવાનું પણ એક થાય એટલે લખતા નથી લોગ નુ 1 અપોન આનું 2x ને આનું 0 એટલે કે 2x લખવું પડે આનું 2x એટલે 6x ને આનું 1 એટલે 4 આ 6x + 4 આ સાઈડ માં લખવાનું માટે dy / dx બરાબર y ગુણાકાર માં જાય આ y ઉપર જાય સામે 1 upon x - 3 2x upon આ m ને એમ રાખો તો ચાલે અથવા બે કોમન કાઢવા હોય કોઈને તો 3x + 2 જ્યાં y બરાબર ઉપર જે રકમ માં આપેલું છે એ લખી નાખો ફરીથી અહીં log x ની cos x તો dy / dx વધુ જો ચલ ની ઉપર ચલ છે તો બંને બાજુ log લેતા અહીં log y આ કાચ છે એ આગળ આવે cos x log log x હવે ધ્યાન રાખો x વિશે વિકલન કરતા log નું 1 upon y dy / dx અહીં ગુણાકાર નો નિયમ પહેલું m નું m આનું વિકલન એક સ્ટેપ વધારાનું લખી મેં प्लस बीजू एम नु एम आ पहला नु विकलन आ कोस एम नु एम ध्यान रखो आ लॉग नु 1 अपॉन आ कु आ पहला लॉग नु करियो हजी आ बीजा नु बाकी लॉग नु 1 अपॉन x एज रीते आ आ कोस नु माइनस साइन माटे dy / dx बराबर y गुणाकार में जाए આ cos x upon x log x minus sin x એને આગળ લખ્યું log log x જ્યાં y બરાબર log x એની cos x એ જ પ્રમાણે પ્રેક્ટિસ બુકનો y બરાબર x ની y હોય તો dy / dx શોધો બે જગ્યાએ y છે તો બંને બાજુ log લેતા અહીં log y આ y આગળ આવ્યું तो ध्यान रखियो अणु x विषय विकलन log नु 1 अपॉन y डिवाइड बाय dx पहलू m नु m आ log नु 1 अपॉन x log x m नु m आ y नु डिवाइड बाय dx હવે આપણે dy / dx ને એક બાજુ લાવીએ તો 1 अपॉन y डिवाइड बाय dx माइनस log x डिवाइड बाय dx અને y / x આવું કહેવાય આ બે માંથી dy / dx કોમન નીકળે તો 1 upon y minus log x is equal to y / x તો હવે આપણે dy / dx ને કરતા બનાવીએ છીએ ધ્યાન રાખજો dy / dx ને કરતા બનાવીએ y / x ભાગ્યા 1 upon y minus log x બસ આટલું ચાલે તેમ છતાં કોઈને y લસાઅ લેવો હોય તો આવું થાય જુઓ 1 minus y log x
आ वाई ऊपर जाए એટલે वाई स्क्वायर થઈ જાય આ x છે એને નીચે લખવો હોય એટલે x ને આમ નીચે આમ લખી આવે આ x છે એને નીચે લઈને એટલે y લસાઅ લઈને ઉપર લઈ ગયા એટલે y स्क्वायर આવું લખી આવે જેમ લખ્યું